અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી। रशिया ने युक्रेन ने अंदर तनाव खूब વધુ પ્રમાણમાં વધી રહ્યો છે, ત્યારે સુરતથી અભ્યાસ કરવા માટે પહોંચેલા બાળકોની પરિસ્થિતિ વધુ ચિંતાજનક થઈ રહી છે। પોતાના બાળકોની સુરક્ષા માટે વાલીઓ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં સીઆર પાટીલે બાળકો સાથે વિડિયો કોલથી વાતચીત પણ કરી, જ્યાં તેમણે બાળકોને આશ્વાસન પણ આપ્યું છે કે સરકાર ખૂબ ઝડપથી તેમને પરત લાવવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે। वीडियो कॉल पर प्रदेश अध्यक्ष साथ बातचीत करता विद्यार्थियों कहूं कि युक्रेन में हाल तनावयुक्त स्थिति है, विद्यार्थियों ने अलग अलग स्थल पर लई जवामां आवी रह्या छे, त्यारे बाळकोए कहूं कि अमने खूब डर लागी रह्यो छे कारण के रशिया युक्रेन बॉर्डर वटावी चूक्यो छे, तेमने पोतानी सुरक्षानी चिंता पण सतावी रही छे। हवे तेओ फोन पर सतत पोताने परत लावा माटे सरकारने रजूआत कर्या हता। श्री सी आर पाटिल ने पण झडपथी व्यवस्था करवा माटे विनंती कर्या छे। बाळकोए तणाव भरी परिस्थिति अंगे श्री सी आर पाटिल ने माहिती आपी। વાલીઓએ કહ્યું કે ઝડપથી બાળકોને લાવવા ખૂબ જરૂરી છે કારણ કે પરિસ્થિતિ ખૂબ નાજુક છે, રશિયા દ્વારા સતત આક્રમણમાં વધારો કરાઈ રહ્યો છે, ત્યારે બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની જરૂરી છે। કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય દ્વારા ઝડપથી તેમને પરત લાવવા માટેનું કામ થવું જોઈએ, આ પ્રકારની રજૂઆત વાલીઓએ શ્રી સી આર પાટીલ સમક્ષ કરી હતી। શરૂઆતમાં વાલીઓને પણ એટલો ડર લાગતો નહોતો, પરંતુ જ્યારથી રશિયા દ્વારા હુમલાઓ શરૂ થઈ ગયા છે તેને કારણે હવે બાળકોની સુરક્ષાની ચિંતા વધુ સતાવી રહી છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જણાવે છે, તાજેતરમાં એ પ્રકારની માહિતી મળી રહી છે જે મુજબ ઇન્ડિયન એમ્બેસી દ્વારા જેટલા પણ બાળકો સંપર્કમાં છે તેમને સુરક્ષિત સ્થાન ઉપર લઈ જવાનું આયોજન કરાઈ રહ્યું છે। 500 જેટલા બાળકોને ઇન્ડિયન એમ્બેસી ખાતે રાખવામાં આવ્યા, જો તેમની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ ચર્ચા કરી છે, જેમણે ભારતીય નાગરિકોની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી હતી। પણ તમે વિશ્વાસ અપાવો કે જરાય ડરવાની જરૂર નથી, બિલકુલ સરકાર અને મોદી સાહેબ પોતે આમાં રસ લઈ રહ્યા છે, જરૂર આમાંથી તમને લઈ આવશે, બરાબર થોડો સમય છે પણ નીકળી જશે અને આવી જશો તમે, આ યુદ્ધ તમારા માટે નથી એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી। હા બેટા નમસ્કાર મિત્રો, રશિયા દ્વારા જે યુક્રેન ઉપર યુક્રેન સાથે જે યુદ્ધ છેડ્યું છે એને કારણે ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓ અને નાગરિકો ત્યાં ફસાયા છે। આજે લગભગ સુરતમાં ત્યાં 150 વાલીઓ પોતાના દીકરા કે દીકરી માટે ચિંતા કરતા અહીં આવ્યા છે અને એમને રજૂઆત કરી છે। અમે એમને આશ્વાસન આપ્યું છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એના માટે મિટિંગ કરી છે, રશિયાના રાષ્ટ્રપતિ સાથે એમણે ફોન પર વાત કરી છે એવા પણ ન્યૂઝ છે, એમણે વિદેશ મંત્રાલયને પણ સક્રિય કર્યું છે અને ત્યાંની એમ્બેસી યુક્રેનની એમ્બેસી પણ વિદ્યાર્થીઓને મદદ કરી છે। મારે પણ કેટલાક વિદ્યાર્થીઓ સાથે ગઈકાલે વાત થઈ હતી, એમાંથી લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓ તો યુક્રેનમાં ભારતીય એમ્બેસીના બિલ્ડિંગમાં જ હતા ને ત્યાં બધી એમના માટેની વ્યવસ્થા એમ્બેસીએ કરી છે। હમણાં પણ એક યુવાન સાથે વાત કરી છે, એમને એમ્બેસી દ્વારા જ બસમાં કોઈ સલામત જગ્યાએ એમને લઈ જવાનો જતા હતા ને ત્યારે બસમાંથી જ વાત થઈ છે। આ એક ખૂબ મોટો બનાવ છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આખા બનાવ ઉપર ધ્યાન રાખીને બેઠા છે, ઘટતું બધું જ કરવા માટે એમણે સૂચનાઓ આપી છે। મને વિશ્વાસ છે કે આ જે પ્રયત્નો મોદી સાહેબની સરકાર, મોદી સાહેબ પોતે, વિદેશ મંત્રાલય અને એમ્બેસી કરી રહી છે એના જલ્દીથી સારા પરિણામો આવશે અને બધા જ યુવાનો અને નાગરિકો એ આપણા દેશમાં સહી સલામત પાછા ફરશે, એના માટે જ્યાં પણ અમારે પણ રજૂઆત ફરી કરવી હશે અમે એના માટે તૈયાર છીએ અને અમે મદદરૂપ થવા માટે પણ તૈયાર છીએ। મારી ડોટર હાલની અંદર ટર્નોપિલ સિટીમાં યુક્રેનમાં થર્ડ યર MBBSમાં અભ્યાસ કરે છે, જે હાલની રશિયા અને યુક્રેનની યુદ્ધની સ્થિતિને ધ્યાને લઈને ત્યાં બનેલી આપણા વિદ્યાર્થીઓ માટેની વિકટ પરિસ્થિતિ છે, જે હાલની યુદ્ધના માહોલની અંદર આપણા વિદ્યાર્થીઓને સહી સલામત ભારત પરત લાવવા માટે અમે આજરોજ સીઆર સાહેબને રજૂઆત કરવા માટે પહોંચેલા। સીઆર સાહેબે અમને એવું આશ્વાસન આપવામાં આવેલું છે સીઆર સાહેબ તરફથી
કે ભારત સરકાર અને આપણી ગુજરાત સરકાર પ્લસ આપણું વિદેશ મંત્રાલય હાલમાં આપણા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટેના પ્રયાસો તેજ કરી રહી છે અને જેટલી બને એટલી ઝડપથી આપણા વિદ્યાર્થીઓ સહી સલામત ગુજરાત અને ભારતમાં પરત ફરે એવી અમે આશા રાખીએ છીએ. સાહેબે વિડીયો કોલિંગ પર મારી ડોટર સાથે વાત કરી અને ડોટરને એ આશ્વાસન આપવામાં આવેલું કે તમે કોઈ ત્યાં ચિંતા નહીં કરતા, તમારા માટે અહીંયાથી આપણું વિદેશ મંત્રાલય સક્રિય છે અને બનતી કોશિશો કરે છે દરેક પ્રકારની તમને ત્યાંથી પરત લાવવા માટેની. અંદાજિત આપણે સુરત સિટીના જ ઓછામાં ઓછા 250-300 સ્ટુડન્ટ હાલમાં હશે યુક્રેનની અંદર અને ગુજરાત આખાના કમસે કમ 2000-2500 વિદ્યાર્થીઓ હશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.